नमस्कार विद्यार्थी मित्रों, तेज डिजिटल एज्युकेशन में तमारू स्वागत छे। धोरण 12 बीए प्रकरण नंबर 5 नी अंदर आपणे वात करवानी छे कर्मचारी व्यवस्था नी प्रक्रिया। कर्मचारी नी व्यवस्था कई रीते करवी, तो के कोई पण धंधाकीय एकम नी शुरुआत थी ज कर्मचारीओ नी भर्ती नुं कार्य महत्वनुं छे। सारा कर्मचारीओ मळशे, अनुभवी कल्पनाशील प्रमाणिक कर्मचारीओ जो धंधाकीय एकम ने मळी जशे तो ये धंधाकीय एकम छे ये जबरदस्त प्रगति करशे। एटले प्रमाणिक कर्मचारीओ छे धंधानी मिलकत छे, पण भर्ती करवानी होय त्यारे लागवग भ्रष्टाचार के सगावाद छोड़ीने योग्य लायकातवाळा योग्य अनुभवी तालीम कुशल निष्णात कर्मचारीओनी भर्ती थवी जोईए। એવું નથી કે સગા સંબંધી છે એટલે એની નિમણૂક કરી દેવી। ભ્રષ્ટાચાર દ્વારા નિમણૂક કરવી, સરકારી અધિકારીઓની અંદર મોટેભાગે ભ્રષ્ટાચાર દ્વારા નિમણૂકો થતી હોય છે ને એને કારણે સરકારી કામ સમયસર થતા નથી અથવા તો સારી રીતે થતા નથી, આપણે બધા જાણીએ છીએ। લાગવગથી પણ ભરતી ન થવી જોઈએ। તો અહીંયા આપણને પ્રશ્ન એ થાય છે કે ભરતી એટલે શું? તો કે ભાઈ, નવું એકમ સ્થપાય કે ચાલુ એકમનો વિકાસ થાય, કોઈ કર્મચારી રાજીનામું આપે, મૃત્યુ પામે, ત્યારે નવા કર્મચારીઓની નિમણૂક કરવી પડે છે, એને કહેવાય છે ભરતી। અને કર્મચારીઓના નિમણૂકની પ્રક્રિયા સતત ચાલતી હોય છે। જો ભરતી એટલે શું? તો કે નવા નવા કર્મચારીઓ શોધવા, એને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા, એટલે ભરતી। વિશાળ અર્થમાં આપણે વાત કરીએ તો ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકા ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, એને કહેવાય છે ભરતી। સંસ્થાને એકમને જ્યારે જરૂર છે ત્યારે કર્મચારીઓ મળી રહેવા જોઈએ, સમયસર કર્મચારીઓ મળી રહેવા જોઈએ। અને એ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ભરતી। યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ એકમને મળી રહે તો એને કહેવાય છે ભરતીની પ્રક્રિયા। ટૂંકમાં ભરતી એટલે કર્મચારીઓ મેળવવા, પ્રાપ્ત કરવા। સંસ્થાને જ્યારે જેવા જે પ્રકારના કર્મચારીઓની જરૂર છે એવા કર્મચારીઓ સંસ્થા મેળવે તો એને કહેવાય છે ભરતી। હવે આવા કર્મચારીઓ મળે ક્યાંથી, કઈ રીતે મળે, તે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો કહેવાય। બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો છે, આંતરિક અને બાહ્ય। આ વિડીયોની અંદર આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનોની વાત કરવાની છે અને એનું સૂત્ર છે અ બ ક બ પ્ર બ। સૂત્ર છે અ બ ક બ પ્ર બ, આવું સૂત્ર છે આંતરિક પ્રાપ્તિ સ્થાનોનું। હવે પહેલો મુદ્દો એમાં છે બઢતી આપીને। જો આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે સંસ્થાની અંદરથી જ કર્મચારીઓ મળી રહી, બહારથી ભરતી કરવાની જરૂર નથી। તો પહેલો મુદ્દો છે બઢતી આપીને, સંસ્થાની અંદરથી જ કર્મચારીઓ મળી રહે છે। જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે કોઈ પણ કારણોસર જગ્યા ખાલી પડે ત્યારે સંચાલકો છે વર્તમાન કર્મચારીનું કામ જોવે, એની હોશિયારી પ્રમાણિકતા જોવે, એની વફાદારી જોવે અને એ બધા ગુણને ધ્યાનમાં રાખીને એને બઢતી આપે કે ભાઈ સુપરવાઇઝર છે તો એને પ્રિન્સિપાલ બનાવો, શિક્ષકમાંથી સુપરવાઇઝર બનાવો, તો એ બઢતી આપી કહેવાય છે। આસિસ્ટન્ટ મેનેજરમાંથી મેનેજર બનાવી દેવામાં આવે તો એ બઢતી આપી કહેવાય। એટલે પોતાના જ કર્મચારીને ઊંચા પદ ઉપર લેવાથી એના જુસ્સામાં જે વધારો થાય છે, એની વફાદારીમાં જે વધારો થાય છે અને બઢતીને કારણે પગાર પણ વધે છે, હોદ્દો પણ વધે છે, સત્તા અને જવાબદારીમાં પણ વધારો થાય છે। એટલે કર્મચારી વધારે જુસ્સાથી કામ કરશે, વધારે મહેનતથી કામ કરશે। તો આવી રીતે સંસ્થાની અંદરથી જ કર્મચારીઓ છે એ મળી જતા હોય છે। બીજું છે બદલી આપીને,
એકમના એક વિભાગની અંદર કર્મચારીઓની અછત હોય ત્યારે એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતાં વધારે કર્મચારીઓ હોય, તો જે વિભાગમાં વધારે કર્મચારીઓ છે ત્યાંથી જે વિભાગમાં ઓછા કર્મચારીઓ હોય એની અંદર ટ્રાન્સફર કરી દેવા. એટલે જે એકમની અંદર વધારે કર્મચારી, જે વિભાગમાં વધારે કર્મચારીઓ છે ત્યાં વધારાના કર્મચારીઓ પણ દૂર થઈ જશે, અને જે વિભાગમાં કર્મચારીઓની અછત છે ત્યાં અછત છે એ પણ દૂર કરી શકાશે. તો આવી રીતે પણ કર્મચારીઓ છે એ પ્રાપ્ત થતા હોય છે. કે ભાઈ ખરીદ વિભાગ હોય તે ખરીદ વિભાગમાં કર્મચારીઓ વધારે છે, વેચાણ વિભાગમાં કર્મચારીઓ ઘટે છે, તો ખરીદ વિભાગમાંથી વેચાણ વિભાગમાં કર્મચારીઓને ટ્રાન્સફર કરો, એટલે ખરીદ વિભાગમાંથી વધારાના કર્મચારીઓ દૂર થઈ જશે, વેચાણ વિભાગને જેટલા કર્મચારીઓની જરૂર છે એટલી મળી જશે. તો આવી રીતે બદલી દ્વારા પણ કર્મચારીઓની અછત છે એ દૂર કરી શકાતી હોય છે. ત્યાર પછી કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને પણ કર્મચારીઓ છે મેળવી શકાતા હોય છે. એકમમાં જ્યારે જગ્યા ખાલી પડે ત્યારે કર્મચારીઓને માહિતી આપવામાં આવે કે આપણે આ પ્રકારના કર્મચારીઓની જરૂર છે, એટલે જે કર્મચારીઓ સંસ્થાની અંદર કામ કરે છે એવા કર્મચારીઓ પોતાના સગા સંબંધીઓ કે મિત્રોની ભલામણ કરે અને એમાંથી કર્મચારીઓ મેળવવામાં આવે. તો મિત્ર કે સગા સંબંધીઓને તક આપી કહેવાય કે ભાઈ હું કોઈ પણ એક્સ વાય ઝેડ સ્કૂલની અંદર કામ કરું છું અને સ્કૂલની અંદર શિક્ષકોની ઘટ પડે, તો પ્રિન્સિપાલ સાહેબ આવીને સ્ટાફની અંદર કહી દે કે ભાઈ તમારા કોઈ મિત્ર સર્કલમાં શિક્ષકો હોય તો લેતા આવજો. એટલે શિક્ષકો પોતાના ગ્રુપમાંથી જ બીજા જે શિક્ષકોની ઘટ હોય એવા શિક્ષકો મેળવી આપે. એટલે મિત્ર કે સગા સંબંધીને તક આપીને પણ આવી રીતે કર્મચારીઓ મેળવી શકાતા હોય છે. અને પોતાના સગા કે પોતાના મિત્રને તક મળવાથી વર્તમાન કર્મચારીના ઉત્સાહમાં પણ વધારો થાય, એની ધગસમાં પણ વધારો થાય છે. ભાઈ મારા કહેવાથી મારા મિત્રને નોકરી મળી, કામ મળ્યું, તો મારા ઉત્સાહમાં પણ વધારો થતો હોય છે. આવી રીતે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને કર્મચારી છે એ મેળવી શકાય. અગાઉથી છૂટા કરેલા કર્મચારીઓને પણ ફરજ ઉપર ફરી પાછા બોલાવી શકાય. કોઈ પણ કારણોસર આવા કર્મચારીઓને છૂટા કરેલા હોય ભૂતકાળમાં, તો વર્તમાનની અંદર એવા કર્મચારીઓની ફરી પાછી જરૂર પડે તો એને ફરી પાછા બોલાવી શકાય. અને આનાથી ફાયદો શું થશે કે એ કર્મચારીએ સંસ્થાની અંદર અગાઉ કામ કરેલું હોય એટલે એને કામ કઈ રીતે કરવું એ ખબર જ હોય છે, મતલબ એને તાલીમ નહીં આપવી પડે, સંસ્થાનો જે તાલીમનો ખર્ચ છે એ બચી જતો હોય છે. એટલે ભૂતકાળમાં કોઈ કર્મચારીને છૂટા કરી દીધા હોય તો એવા કર્મચારીને પુનઃ ફરી પાછા બોલાવીને એને કામ સોંપી શકાય. અને એવા કર્મચારીઓ અનુભવી હોય છે, કુશળતા ધરાવતા હોય છે અને કાર્યદક્ષ હોય છે, એવા કર્મચારીઓને ફરી પાછા બોલાવી શકાતા હોય છે. તો આવી બધી વાતો છે મિત્રો. પછી બઢતી સાથે બદલી કરીને પણ કર્મચારીઓ છે મેળવી શકાતા હોય છે. એકમના હાલના કર્મચારીને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા એકમમાં કર્મચારીઓની કાર્યદક્ષતા અને વફાદારીને આધારે એની બદલી છે એ કરી શકાતી હોય છે. થોડું ઝૂમ આઉટ કરી દઈએ, તમને વધારે સારી રીતે દેખાશે. સરસ, ચાલો. તો કર્મચારીઓની કાર્યદક્ષતા વફાદારી અનુભવને ધ્યાનમાં રાખીને બઢતી સાથે બદલી કરવામાં આવે છે. એને મનપસંદ શહેર કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે, એનાથી કર્મચારીઓનો કાર્ય જુસ્સો અને ઉત્સાહની અંદર વધારો થતો હોય છે. બઢતી સાથે બદલી
એટલે કર્મચારીને ઊંચા પદ ઉપર નિમણૂક પણ મળે છે અને સાથે મનપસંદ શહેર કે ગામની અંદર એની બદલી પણ કરવામાં આવે છે. તો આવી રીતે પણ કર્મચારીઓ પ્રાપ્ત થતા હોય છે. સરકારી સ્કૂલોની અંદર જનરલી આવી રીતે બઢતી છે એ થતી હોય છે, કર્મચારીઓને ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. પછી પ્રતીક્ષા યાદી, કે ભૂતકાળમાં સંસ્થાએ એકમે જાહેરાત આપી હોય કર્મચારીઓ મેળવવા માટે, ત્યારે જરૂર કરતાં વધારે ઉમેદવારો પસંદ કર્યા હોય, પણ જે વધારાના ઉમેદવારો છે એની યાદી બનાવેલી હોય. માનો કે કોઈ સ્કૂલ શિક્ષકોની જાહેરાત આપે છાપાની અંદર, તો ઇન્ટરવ્યૂ માટે જ્યારે શિક્ષકો આવે છે ત્યારે જરૂર કરતાં વધારે શિક્ષકો આવે છે, તો વધારાના શિક્ષકોનો લિસ્ટ બનાવી લઈએ નામ સરનામું નંબર સહિત, તો ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે એ યાદીમાંથી જોઈ અને શિક્ષકોને બોલાવી શકાય, ફરી પાછી જાહેરાત આપવી પડતી નથી. તો આવી રીતે પણ શિક્ષકો મળતા હોય છે. આને પ્રતીક્ષા યાદી કહેવાય. લિસ્ટ બનાવી લીધું, જેટલા વધારે ઉમેદવારો આવ્યા હોય ઇન્ટરવ્યૂ માટે, અરજી કરેલી હોય તેની યાદી બનાવી લે. દરેક સંસ્થાની અંદર, દરેક કંપનીની અંદર આવી યાદી હોય જ છે. અને પછી એમાંથી ક્રમ પ્રમાણે ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હોય છે. તો આવી રીતે પણ કર્મચારીઓ મળતા હોય છે. આને કહેવાય છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. નમસ્કાર.